નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગણિત વાર્ષિક પરીક્ષા બે હજાર બાવીસ સંપૂર્ણ પેપર અને સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ મિત્રો આવા જ વિડીયો મેળવવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનમાં ક્લિક કરી દેજો જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે અને આ વિડીયોની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જે લિંક આપેલી છે તે લિંક પર તમે ક્લિક કરીને પીડીએફ ફાઇલ અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને ધોરણ સાતના બધા જ વિષયોના પેપર સોલ્યુશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી ત્યાંથી તમે જોઈ શકો છો અને આ વિડીયો ધોરણ સાતના દરેક વિદ્યાર્થી સુધી તમે પહોંચાડવાનો છે બરાબર વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામમાં બધામાં તમે શેર કરી દેજો એટલે પણ વ્યક્તિ પેપર જોઈ શકે સૌથી પહેલાં સૂચના મુજબ આપો બરાબર પ્રશ્ન નંબર એકથી અઠ્યાવીસ દરેક પ્રશ્નના એક ગુણ છે અઠ્યાવીસ પ્રશ્નો તમને આપ્યા છે ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રશ્નક્રમ એકથી છ એટલે કે છ એમસીક્યુ ટાઈપના તમે પ્રશ્ન આપેલા છે બરાબર ચાલો પહેલો સવાલ છે તમને આકૃતિ આપેલી છે બરાબર તો કે વન બાય થર્ડ પ્લસ વન બાય થર્ડ બરાબર એટલે એ રીતની આકૃતિ તમારે કરવાની છે સરવાળો તમે કરશો એટલે જવાબ તમારે એટલે કે છાયાંકિત ભાગને ધ્યાનમાં લો બરાબર તો છાયાંકિત ભાગ એકના છેદમાં ત્રણ છે પ્લસ એકના છેદમાં ત્રણ છે બરાબર તો એ રીતનો તમારે ગણતરી કરવાની છે ત્યાર પછી એક શાળાના બાર બાળકોની ઉંમર વર્ષમાં નીચે મુજબ આપેલી છે બરાબર તો આપણેનો બહુલક શોધવાનો બહુલક એટલે જે સંખ્યાનું વધારે વાર પુનરાવર્તન થતું હોય બરાબર એક્ઝામ્પલ તરીકે અગિયાર એક વખત બે વખત ત્રણ વખત આવે છે બરાબર તો તમે જોઈ શકો છો અગિયાર આવે પછી બાર ગણો તો એક વખત બે વખત ત્રણ વખત બાર પણ એક બે વખત ત્રણ વખત તો અગિયાર અને બાર એનો બહુલક થશે બરાબર ગણી શકો છો તમે પણ ચાલો ત્રીજો એલ બરાબર છેદમાં બે બરાબર બેના છેદમાં ત્રણનો ઉકેલ ઓકે તો આમાં થશે મિત્રો ચારના છેદમાં નવ થશે કેમકે બે દુ ચાર ને ત્રણ તેરી નવ એટલે ચારના છેદમાં નવ જવાબ આનો આવશે પછી કયા પ્રકારના ત્રિકોણ માટે પાયથાગર ઉંધોમાં સાચો છો કાટકોણ ત્રિકોણ માટે ભાઈ પછી નીચેના પૈકી કયો ગુણો ગુણોત્તર વન જેમ ટુ સમાન ગુણોત્તર થાય બરાબર વન જેમ ટુ કીધું છે તો આ આવશે સાતના છેદમાં ચૌદ પછી બે એકરૂપ ખૂણા પૈકી એક ખૂણાનું માપ એસી હોય તો બીજા ખૂણાનું કેટલું થાય બે કૃપ એટલે એકસો એસી બરાબર તો હંડ્રેડ થાય ભાઈ એકસો એસી હોય બેનો સરવાળો તો આ રીતના સમય છ હતા હવે જે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન સાતથી બાર તમને આપેલા છે સાતથી બાર ઓકે સાત નંબરનો પ્રથમ પાંચ એકી સંખ્યાનો મધ્ય કેટલો થાય બરાબર આનું સોલ્યુશન સંપૂર્ણ નીચે ડિસ્ક્રિપ્શનનો લિંક આપી તમને મળી જશે આઠ નંબરનો જો એક્સ બરાબર બે તો ટુ એક્સ પ્લસ ત્રણ બરાબર કેટલા થાય તો સાત થાય ભાઈ બે દુ ચાર ને ત્રણ સાત સંભાજિત ત્રિકોણમાં ખાલી જગ્યા અને વેદ સમાન હોય છે બરાબર બાજુ અને વેદ સમાન હોય છે દસ નંબરનો ત્રિકોણ એ માં રેખાખંડ એ બી અને રેખાખંડ સી એનો અંતર્ગત ખૂણો ખાલી જગ્યા છે બરાબર ત્રિકોણ એ માં ત્રિકોણ ડીએફ છે ત્રિકોણ એ ની પરિમિતિ ચૌદ છે ડીએફની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય બાર નંબરનો એક ત્રિકોણની બધી બાજુઓ બીજી ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે એકરૂપ છે તો એકરૂપતાની ખાલી જગ્યા પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ થાય બરાબર તો એ રીતનો સવાલ તમને આપ્યો છે બરાબર સોલ્યુશન સંપૂર્ણ તમને મળે છે ડિસ્ક્રિપ્શનનો લિંક આપેલી છે ચાલો જોડકા જોડો તમને જોડકા ટાઈપનો પ્રશ્ન આપેલો છે જોઈએ તો કે માઇનસ છત્રીસ ભાગ્યા ચાર તો નવ ચોક છત્રીસ એટલે કેટલા આવશે એકના છેદમાં નવ જવાબ આવે બરાબર માઇનસ નવ થાય એટલે નીચે એકના છેદમાં નવ જવાબ આવશે પછી જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ત્રીસ બરાબર એટલે ત્રીસ તરી નવ એટલે જવાબ આવશે તો ગણશો એટલે આમાં જવાબ આવશે અઢાર એક્સ બરાબર બે તો એક્સ બરાબર એકના છેદમાં નવ આવશે કેટલા આવશે બે એટલે એકના છેદમાં એટલે આમાં જવાબ આવશે એકના છેદમાં નવ બરાબર ચાલો આગળ આમાં માઇનસ નવ આવશે પછી ત્રીસ ગુણ્યા તમે જીરો પોઈન્ટ ત્રણ કરશો બરાબર એટલે જવાબ તમારો આવશે નવ કેટલો આવશે નવ એટલે સી જવાબ નવ આવશે પછી છે અઢાર એક્સ બરાબર બે નવ ઉકેલ એ તો એકના છેદમાં નવ ઝીરો પોઈન્ટ નવના દસ ટકા તો નેવું થશે ભાઈ અને નવ ટકા એટલે જીરો પોઈન્ટ ઝીરો નવ થશે આ રીતનો જવાબ આવશે બરાબર છે ચાલો જોઈ લીધું સોલ્યુશન આગળ લઈએ પ્રશ્ન નંબર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તો જણાવો અઢારથી ત્રેવીસ બરાબર ચાલો અઢાર નંબરનો જ્યારે એક ધનપૂર્ણાંક એક ઋણપૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે તો હંમેશા ઋણપૂર્ણાંક જ મળે તો વિધાન મિત્રો હંમેશા સાચું કે પ્લસ માઇનસ માઇનસ એટલે વિધાન સાચું છે પહેલું પછી ઓગણીસ નંબરનો સવાલ તમને આપ્યો છે કે બરાબર જો કોઈ અપૂર્ણાંકનો અંશ તેના છેદ કરતાં મોટો હોય બરાબર તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય વીસ નંબરનું સમીકરણ એન માઇનસ ઓગણીસમાં બરાબર ઓગણીસમાં એનની કિંમત આડત્રીસ થાય તો મિત્રો આડત્રીસ થાય વેરી ગુડ સાચો જવાબ છે કાટકોણનો પૂરોખણ નેવું છે કાટકોણનો પૂરો કોણ નેવું છે બરાબર ચાલો ત્યાર પછી કોઈ પણ બે રેખાની બંધ ખાતી બંધરૂપ હોય છે ત્રેવીસ નંબરનો બે સેમી પાંચ સેમી અને ત્રણ સેમી બાજુ ધરાવ ત્રિકોણ રચી શકાય બરાબર આ રીતના તમને ખરા ખોટા આપેલા છે પ્રશ્ન નંબર અઢારથી ત્રેવીસ ચોવીસ થી અઠ્યાવીસ પેટર્નનો વિસ્તાર ઓકે પંદર દસ પાંચ જીરો માઇનસ પાંચ અને માઇનસ દસ શું આવશે માઇનસ પાંચ આવશે આની અંદર અને અહીંયા માઇનસ દસ આવશે બરાબર ચાલો પછી સાયંકિત ભાગને પૂર્ણા કોડે દર્શાવશે સાયંકિત ભાગ બે આપ્યા પાસે તો બે નીચે આવશે બરાબર ટોટલ ભાગ કેટલા છે એક બે ત્રણ ચાર તો પાંચ ટોટલ તો બે ના છેદમાં આવશે પાંચ બરાબર છે ચાલો પછી આપેલી માહિતીનો વિસ્તાર કેટલો થાય એટલે ચોવીસ છત્રીસ છેતાલીસ સત્તર અઢાર સત્યાવીસ નંબરનો સવાલ છે બે સમાંતર રેખાની છેદિકાથી ખાતે અંત યુગ્મકોળની કેટલી જોડ મળે છે અઠ્યાવીસ કોઈપણ બે ત્રિકોણ એકરૂપ છે તેમ ક્યારે કહી શકાય બરાબર વિભાગ બીની ચર્ચા કરીશું મિત્રો અઠ્યાવીસ પ્રશ્ન એ પૂરા થાય છે તો કે ઓગણત્રીસ અને ઓગ ઓગણત્રીસથી ઓગણચાળીસ દરેકના બે ગુણ છે તો જોઈ શકો છો તમે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરો છ થશે પછી એક લિફ્ટ પાંચ મીટર ચઢા છે પંદર મીટર ઊંચે પહોંચતા કેટલો સમય લાગશે એકત્રીસ નંબરનો સવાલ એક મોટર સાયકલ એક લીટર પેટ્રોલમાં સાડત્રીસ પોઈન્ટ બે કિલોમીટર ચાલે તો પાંચ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો પાંચ ગુણ્યા સાડત્રીસ પોઈન્ટ તમારે કરવાના છે પછી તમને મધ્યસ્થ શોધવાનો કીધેલો છે બરાબર પછી સમીકરણના ઉકેલો તમારે ફાઇન કરવાના છે અને તમારે આકૃતિ છે દીકરની દોરવાની છે અને પાત્રીસ નંબરમાં પણ આકૃતિમાં પી સમાંતર ક્યુ છે તો એક્સનું માપ આપણે ફાઇન કરવાનું છે અને સમજી ત્રિકોણ તમારે દોરવાનું છે ત્રીસ નંબરની અંદર સાડત્રીસમાં તમારે આકૃતિ દોરવાની છે હવે બહિસ્કોમાં પૈસી હોય તો અંત અંત સમૂહકો માપ આકૃતિ સમજાવો આડત્રીસ નંબરનો ત્રિકોણ એ બી માટે એ બી પાંચ સેમ બીસી છ બી સાહીઠ ડીએફ છ ઇએફ પાંચ તો ત્રિકોણી સાહીઠ બરાબર ની કાચી આકૃતિ દોરી તેઓ કોઈ શરત મુજબ એક રૂપ તે લખો ભાઈ જુએ એક વોશિંગ મશીન અત્યાર પાંચસોમાં વેચ્યું વીસ ટકા ખોટ ગઈ તો જોઈએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે બરાબર વિભાગ સી મિત્રો ચાલીસથી પીસતા દરેકના ત્રણ ગુણ છે ચાલીસનો સવાલ અથવામાં તમને આપેલો છે કે એક વર્ગ કસોટીમાં પ્રશ્નપત્રમાં વીસ સવાલ છે દરેક સાચા સવાલ માટે ચાર ગુણ ખોટા માટે માઇનસ બે મળે છે બીના બધા સવાલો લખે છે અને નવો જવાબ આવે તો કેટલા ગુણ એને મળ્યા હશે ભાઈ એક સિમેન્ટ કંપનીએ સફેદ સિમેન્ટને ગુણ વેચતા રૂપિયા આઠ નફો મળે છે એક ગુણ રાખોડી સિમેન્ટની વેચતા રૂપિયા પાંચની ખોટ જાય છે તો કંપનીને એક મહિનામાં ત્રીસ હજાર ત્રણ હજાર ગુણ સફેદ સિમેન્ટની અને પાંચ હજાર ગુણ રાખોડી સિમેન્ટની વેચી તો કંપનીને નફો થશે કે ખોટ થશે બરાબર આ રીતના એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ તમને સવાલ આપેલા છે મિત્રોનું સંપૂર્ણ સોલ્યુશન ટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે લિંક આપેલી છે ત્યાંથી તમને મળી જશે છે ચેક કરજો વિભાગ ડી જે સૂચના પ્રમાણે ગણું છેતાલીસથી અડતાલીસ દરેકના ચાર ગુણ છે બરાબર સૌથી પહેલાં તમને જે સવાલ આપ્યો છે વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે યોગ્ય પ્રમાણપત્ર લઈ દ્વિબંધ આલેખ ધોરું બરાબર ક્લિયર ચાલો સુડતાલીસ બાજુની આકૃતિ પી સમાંતર ક્યુ છે તો છેદિકા એલ છે તો તેમાં અજ્ઞાન ખૂણાના માપ શોધો ઓકે ચાલો અડતાલીસ નંબરનો સવાલ તમને આપ્યો છે ચોકમાં કેલ્શિયમ કાર્બન ઓક્સિજનનો ગુણોત્તર તમને આપ્યો છે તો ટકાવાર આપણે શોધવાની છે અને ચોકનું વજન શોધવાનું છે અને અડતાલીસ નંબરનો છેલ્લો સવાલ છે નીચેના દાખલામાં એક્સની કિંમત શોધો એક્સના આઠ ટકા બરાબર સો એક્સ ક્રિગાના બત્રીસ ટકા બરાબર ચારસો કિલોગ્રામ એક્સ મીટરના પાંત્રીસ ટકા બસો એસી મીટર એક્સ ગુણના પિસ્તાલીસ ટકા ચારસો પેલા એક્સની કિંમત આપણે ફાઇન કરવાની બરાબર તો મિત્રો આ તો ધોરણ સાતના વિદ્યાર્થીનું વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપેપર આઈએમપી પ્રશ્ન પેપર વિશે વાત જો તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં નવ પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી મને ગુડ બાય થેન્ક યુ